गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 11 विज्ञान प्रवाह भौतिक विज्ञानी अंदर आपणो चैप्टर नंबर 2 स्टार्ट चालतो हतो। एनी अंदर गई काले आपणे 2t नुं संयोजन जोयुं हतुं। एमां मैं तमने कीधुं हतुं 3 2t छे, गुणाकार सरवाळा बादबाकीनी टूटी, गुणाकार भागाकारनी टूटी अने घातना घातनी टूटी। मैं तमने गई काले 1 2t करावी हती सरवाळा बादबाकीनी टूटी अने एक्स्ट्रा सम्स मैं आप्या हता। आजे हुं तमने बीजी 1 2t करावुं छुं, जे छे गुणाकार भागाकारमां टूटी। આપણે રોજ એક જ કરીશું, વાંધો નથી, બરાબર છે। હવે જોવાનું છે ગુણાકાર ભાગાકારમાં ત્રુટી। તો ગુણાકાર ભાગાકારમાં જે ત્રુટી છે એ કઈ રીતનું આપણને આવશે, એનો નિયમ શું કહે છે કે જ્યારે બે રાશિ ગુણાકાર કે ભાગાકારની ત્રુટીમાં હોય ત્યારે તેની મહત્તમ નિરપેક્ષ ત્રુટી તેના પરિણામમાં બધા અપૂર્ણાંક ત્રુટીનો, મતલબ આમાં કઈ ત્રુટી મળશે તમને, અપૂર્ણાંક ત્રુટી મળશે। કઈ ત્રુટી મળશે, અપૂર્ણાંક ત્રુટી, એટલે કે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી એ ટાઈપનું મળશે। એનું સૂત્ર જોઈ લો, શું કીધેલું છે, જ્યારે બે રાશિ ગુણાકાર ભાગાકારના સંબંધમાં હોય તો ત્યારે જે નિરપેક્ષ ત્રુટી આપણને જે મળે છે એ બધી અપૂર્ણાંક ત્રુટીના શું હોય, જે સરવાળા જેટલી હોય છે। ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ થશે ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી। ગઈકાલનો દાખલામાં મેં તમને હિંટ કીધી હતી, એમાં હિંટ એવી હતી કે ભાઈ તમને બે સરખી રાશિ આપેલી હશે, શું આપેલી હશે, સરખી રાશિ, અને ત્રીજી જે શોધવાની હશે તે બી એ જ રાશિની હશે। મતલબ કે બે અવરોધ આપ્યા હોય અને શોધવાનું પણ તમને અવરોધમાં જ ત્રુટી હોય, બે લંબાઈ આપી હોય અને શોધવાની ત્રુટી પણ લંબાઈમાં જ હોય, તો એને આપણે સરવાળા બાદબાકી કરતા હતા। આમાં શું થશે, આ દાખલામાં બે રાશિ જુદી જુદી આપેલી હશે, બંને જુદી જુદી હશે, અને પ્રતિશત ત્રુટી જે શોધવાની હશે, જે રાશિને શોધવાની હશે તે પણ જુદી જ હશે, પણ એ રાશિ એવી હશે કે જેનો ઉપયોગ પેલી બે રાશિમાં સૂત્રમાં થતો હશે। મતલબ દાખલા તરીકે તમને જે રાશિ શોધવાની હશે ને એનું સૂત્રમાં પેલી ઉપરની બે જે રાશિ સવાલમાં આપેલી છે તેમાં થતો હશે। આ એની હિંટ છે, યાદ રાખજો, બે રાશિ જુદી જુદી આપી હશે, જેમાં ત્રુટી શોધવાની હોય તે રાશિ પણ જુદી જ હશે, પરંતુ તે જે શોધવાની રાશિનું સૂત્ર જે છે ને એની અંદર પેલી ઉપરના સવાલમાં આવેલી બે રાશિનો ઉપયોગ થતો હશે। તારે સમજવાનું કે તમારે આ રીત કરવાની છે, બરાબર છે। દાખલા તરીકે હું તમને કહું ઘનતા શોધવાની, તો ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ, તો ઘનતામાં ત્રુટી શોધવાની હશે, દળ અને કદની ત્રુટી તમને ઉપર આપેલી જ હશે। સેમ એવી જ રીતે દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ભાઈ વેગ, તો વેગ એટલે અંતરના છેદમાં સમય, તો અંતર અને વેગની ત્રુટી આપણે શોધાય છે, અંતર અને સમય તમને ઉપર આપેલો જ હશે, બરાબર છે। તો આ રીતના સૂત્ર પરથી આપણે દાખલો ગણવાનો આવશે। જુઓ એકદમ ધ્યાનથી શું કીધેલું છે, ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ અને કદ અનુક્રમે એમ બરાબર આપેલું છે અને વી બરાબર આપેલું છે, તો ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધવાની છે। ઘનતા એટલે રો, અહીં ગીવન ડેટા લખી દઉં છું, આપણને દળ આપેલું છે 3 ± 0.12 kg અને કદ આપેલું છે 10 ± 1 m³। તો આપણે ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100% આપણે શોધવાના છે, બરાબર છે। ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, શું થશે, દળના છેદમાં કદ થશે, માટે આને આપણે અપૂર્ણાંક ત્રુટી બનાવીએ તો ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ એમની જગ્યાએ શું લખીશું, ડેલ્ટા એમ અપોન એમ પ્લસ વીની જગ્યાએ શું લખીશું, ડેલ્ટા વી અપોન વી લખી દીધો, બરાબર છે। હવે આપણને ખબર છે એમ આપ્યો છે, પાછળ હોય તો ડેલ્ટા હોય ને આગળ હોય તો સાદું હોય, પાછળ છે એટલે 0.12 લખ્યું છેદમાં એમ એટલે 3 પ્લસ ડેલ્ટા વી એટલે 1 છેદમાં 10, બરાબર। હવે આપણે આનો લસા લઈએ અથવા તો ડાયરેક્ટ આપણે કરીએ તો 0.12/3 એટલે 0.04 પ્લસ 1/10 એટલે 0.1, બરાબર, 0.04 એટલે 0.14 આવશે। આ શું મળશે, ડેલ્ટા રો અપોન રો અપૂર્ણાંક ત્રુટી મળી। હવે આપણે શોધવાની છે પ્રતિશત ત્રુટી, કઈ ત્રુટી શોધવાની છે, પ્રતિશત ત્રુટી। તો પ્રતિશત ત્રુટી માટે યાદ રાખજો કે શું કરવાનું છે તમારે, 0.14 એટલે કે સોરી આપણું સૂત્ર શું છે, ડેલ્ટા રો અપોન રો ગુણ્યા કેટલા ટકા છે 100, એટલે કે 0.14 × 100 બરાબર છે, એટલે ઇન્ટુ આપણે 100 કરીએ
એટલે આપણને મળશે 14%. બરાબર છે, આ રીતનો દાખલો આપણે કરવાનો છે. પણ મતલબમાં તમને સૂત્ર ખબર હોવી જોઈએ, બરાબર, અથવા તો અમુક વાર આપી પણ દે છે. બીજો એક દાખલો જોઈએ. આમાં તમને અંતર આપ્યું છે 5 ± 0.15 મીટર, સમય આપ્યો છે 3 ± 0.2 સેકન્ડ, તો વેગ શોધવાનો છે ∆v/v. બરાબર છે, વેગનું સૂત્ર છે અંતરના છેદમાં સમય, એટલે આ થશે ∆v/v = ∆d/d + ∆t/t. ડેલ્ટા ડી એટલે કેટલો થશે 0.15 / d એટલે કેટલો થશે 5 + ∆t એટલે 0.2 / 3. બરાબર, અહીંયા થશે 0.15/5 એટલે 0.03 + 0.2 / 0.2/3 0.066 + 0.03, એટલે જવાબ આવશે 0.096. આ ∆v/v મળી ગયો. બરાબર છે, હવે આના ગુણ્યા શું કરીશું, 100 × 100, 9.6% માટે પ્રતિશત ત્રુટિ બરાબર ∆v/v × 100 એટલે 0.096 × કેટલા થશે 100, એટલે 9.6%. બરાબર છે, આ રીતનો આપણે દાખલો કરવાનો છે. બરાબર, એટલે આના હું તમને એક્સ્ટ્રા દાખલા બીજા આપું છું, એટલે આપણે આ સરવાળા બાદબાકી કરી ગઈ, આજે આ ગુણાકાર ભાગાકારની ત્રુટિ થઈ ગઈ, હવે કાલે છેલ્લી એક ઘાતના ઘાતની ત્રુટિ, એટલે આપણો આ પરિતમાંથી જશે. બરાબર છે, થેન્ક યુ.